રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ઇફકો ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા જીતતા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. ભારતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ઇફકોમાં ડિરેક્ટરના પદને લઈને ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ગુજરાત રાજ્યની એકમાત્ર બેઠક પર ભાજપના જ ઉમેદવારો સામસામે થતા ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગનો માહોલ જોવા મળ્યો હતો. તો ડિરેક્ટરના પદને લઈને જયેશ રાદડિયા વધુ દાવેદાર માનવામાં આવતા હતા, ત્યારે આવામાં જયેશ રાદડિયાની જીત થતા તેમને ઇફકોના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. જયેશ રાદડિયા 114 મત મેળવતા તેમનો વિજય થયો હતો. આ જીત બાદ ભાજપ સંગઠનમાં સારા કરતા મારો પસંદ કરવાની સી આર પાટીલની નીતિ સામે પટેલ જયેશ રાદડિયાની જીત માનવામાં આવે છે. તો જયેશ રાદડિયા જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે. આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા, તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. તો એકલા રાજકોટમાં 68 મત હતા. જેતપુરમાં જયેશ રાદડિયા વિજેતા બનતા 3-32 ચોક સાથે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી ચૂંટણા એમનો ભવ્ય વિજય થયો છે એ બદલ જેતપુર જામકંડોળાના જે પ્રજાજનો છે બહુ જ ખુશ છે. અને એમને નાનામાં નાના માણસનું કામ કરેલું છે અને રોતા માણસોને હસતા રાખ્યા છે એવા કામ કરેલા છે, તો કેમ ના ચૂંટાઈ આવે. એટલે જંગી બહુમતીથી એના વિજય બાબતે અમે બધા બહેનો અહીંયા ફટાકડા પડવા અને બધાના મીઠા મોઢા એકાબીજાને કરાવ્યા. અને સાથે સાથે જેવું વિઠ્ઠલભાઈનું નામ હતું એવું જે અત્યારે જયેશભાઈ રાદડિયા એમનું નામ રોશન કર્યું છે. સૌરાષ્ટ્રના તો સિંહ હતા, પણ આજે દિલ્હીમાં જઈને એમને એમનો ડંકો વગાડ્યો અને અમે બધા બહુ જ ખુશ છીએ કે જયેશભાઈ રાદડિયા આટલી જંગી બહુમતીથી ચૂંટાણા. બાબુભાઈ ખાચરિયા, આજ રોજ દિલ્હી ખાતે ઇફકોની ચૂંટણી થઈ રહી હતી, એમાં સૌરાષ્ટ્રના સિંહ સરકારી ક્ષેત્રે ગણાતા એવા અમારા જયેશભાઈ રાદડિયા 114 મતથી વિજેતા થયા છે. ત્યારે એને જેતપુરમાં આવકારવા દરેક જગ્યાએ ફટાકડા અને પેળા વેચી મીઠાઈનો મોં મોઢા કરાવી અને અનેરા ઉત્સાહ કાર્યક્રમમાં પેદા થઈ રહ્યો છે. અને જયેશભાઈ અને જય વિજય બદલ એ બદલ ખૂબ ખૂબ એને અભિનંદન આપવામાં આવે છે. શુભેચ્છા, ભારત માતા કી જય, વંદે માતરમ. આજે ઇફકોની ચૂંટણી હતી, એમાં આપણા જેતપુર જામકંડોળાના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા એમાં ફોર્મ ભરવામાં આવેલું અને એ ઇફકોની ચૂંટણી અંદર આપણા ધારાસભ્ય એવા જયેશભાઈ રાદડિયાનો 114 મતે જલવંત વિજય થયેલ છે. તો આપ જોઈ શકો છો કે જેતપુરની અંદર આજે દિવાળી જેવો માહોલ છે. આજે કાર્યકર્તાઓનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો છે અને લોકો, કાર્યકરો, પાર્ટીના કાર્યકર્તાઓ, એના સમર્થકો અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ વોર્ડોમાં આજે ફટાકડા ફોડી અને ઉજવણી કરી રહ્યા છે. વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ, જેતપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.